હેલો એવરી કેમ છો માય ડિયર લિટલ ચેમ્પિયન મજામાં છો આજે તો ધોરણ અંગ્રેજી અને અને એમાં આપણે યુનિટ જોવાના એ યુનિટ સિક્સનું રીડ વન જેમનું નામ છે ધ બ્લુ ક્રોસ મતલબ કે એક આસમાની ક્રૂઝ આસમાની ક્રૂઝ મતલબ કે એક વાદળી કલરનું ક્રૂઝ છે કે જેમનો કલર જે છે એ આસમાની રંગનો છે એટલા માટે આપણે અહીંયા નામ લઈએ આસમાની ક્રૂઝ

ધ સ્મોલેસ્ટ નાનામાં નાની માહિતીને ડિટેલ્સ મતલબ શું થશે માહિતી થશે નાનામાં નાની માહિતીને ધ્યાનમાં લેતા વેરી ક્લેવરલી એટલે કે ખૂબ જ સમજદારીથી એ નાનામાં નાની માહિતીને ખૂબ જ સમજદારીથી ધ્યાનમાં લેતા હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂ ઓફ ધ ક્રિમિનલ હિ ઇઝ સર્ચિંગ ફોર

શું મતલબ શું થાય પર થાય તો બીજાની જગ્યાએ ઓફ ધ ક્રિમિનલ એટલે કે ક્રિમિનલની જગ્યાએ એની શું એટલે મતલબ કે એની જગ્યા પર પોતાની જાતને મૂકી શકવાની એક વધારાની ક્ષમતા એ ધરાવતો હતો એ સર્ચિંગ ફોર કે જેના માટે એ શોધ કરી રહ્યો છે કે જેના માટે એ શોધ કરી રહ્યો છે એની જગ્યાએ જગ્યાએ પોતાની જાતને મૂકીને વિચારવાની ક્ષમતા તેની પાસે હતી એક્સ્ટ્રા ઓર્ડિનરી મતલબ કે એક સારી એવી સ્કિલ વધારાની સ્કિલ થેન્ક્સ ટુ ધીસ સેન્સ અને આ સેન્સના આપણે આભારી છીએ આ ઇન્દ્રિયના કે જે તેમની પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ છે એ સ્કિલના આપણે આભારી છીએ

અ સિરિઝ ઓફ વેરી સ્ટ્રેન્જ એટલે કે એકદમ અજાણી જે બાબતો છે એ અજાણી બાબતો તરફ ધ્યાન દોરે છે ક્લુ કે જે એમના માટે એક ક્લુ બને છે હિન્ટ બને છે લેફ્ટ કે જે જોડી છોડી ગયા છે બિહાઇન્ડ એટલે કે પાછળ બાય અ કપલ ઓલ્ડ પેરિસ પ્રિસ્ટ મતલબ કે જે બે જૂના જે પા પેરિસને યાર સોરી પ્રિસ્ટ જે પહેલાંના જે બે જૂના પાદરીઓ હતા એ જે પાદરીઓ દ્વારા ક્લૂ છોડાયા હતા એની તરફ એનું ધ્યાન ગયું હતું એઝ અ રિઝલ્ટ અને પરિણામ સ્વરૂપે હી મેનેજિઝ ટુ ફોલો ફ્લેમ્બોસ્ટ્રેલ અરાઉન્ડ લંડન અને તેને મેનેજ કર્યું ટુ ફોલો અનુસરણ કરવાનું સંચાલન કર્યું અથવા તો એમણે હાથમાં લીધું ફ્લેમ્બોસ્ટ્રેલ અરાઉન્ડ લંડન તેણે ફ્રેમ્બોના પગેરું લંડન તરફ જોયા એનું અનુસરણ કરતા કરતા એ ક્યાં પહોંચી ગયો મેનેજ કરતા કરતા અનુસરણ કરતા કરતા એ ક્યાં પહોંચી જાય છે લંડન પહોંચી જાય છે ફ્લેમ્બોના પગેરું ને જોતા જોતા આવી રીતે ફ્લેમ્બોના ના જતો છે ખરેખર આવો જ હશે આ વો દેખાતો છે જો ને એની આંખોમાં માં જુનુન આ ગહે મુકવાની નહીં છોડુગા નહીં હાર નહીં વાનુગા ઝુકેગા નહીં સાલા એ ઝુકેગા નહીં ઝુકી ઝુકીને શોધે છે પણ આમ ઝુકશે નહીં વેન હી સિટ

ઇન ધ સ્યુગર બાઉલ એટલે કે ખાંડના વાટકામાં એને મીઠું મળ્યું એવી એની જીડી નજર હતી આવી નાની નાની વાતને એ નોટિસ કરી લેતો ધ વેઇટર સસ્પેક્ટ અને વેઇટરે ખુલાસો કર્યો સસ્પેક્ટ કરવું મતલબ કે વેઇટરે ખુલાસો કર્યો બાબતનો વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ વુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે વન ઓફ ટુ ઓલ્ડ પ્રિસ્ટ મતલબ કે જે બે જૂના પાદરી હતા ને

रेस्ट्रेस मतलब શું થશે પાદરીઓ માનો એક પાદરી સ્પ્લેશડ સૂપ એટલે કે સૂપ સ્પ્લેશડ કર્યું ફેલાવ્યું ઢોળ્યું ઓન ધ વોલ એટલે કે દીવાલ પર કઈ કોની દીવાલ પર રેસ્ટોરન્ટ ની પર એમણે એ સુપ ઢોળ્યું वैलेंटाइन કંટીન્યુસ ટુ ફોલો ધેટ ટ્રેસ વાયા અ માર્કેટ એન્ડ અ રેસ્ટોરન્ટ અ બ્રોકન વિન્ડો valentian continuous મતલબ કે એમને ચાલુ રાખ્યો ધ ફોલ ટુ ફોલો અનુસરણ કરવાનો ધ ટ્રેલ એટલે કે તેમના જે પગેરું હતા ને એ પગેરાનું આપણે અનુસરણ કરવાનું શરૂ રાખ્યો વાયા માર્કેટ સ્ટોલ એટલે કે બજારની જે દુકાન હતી એ દુકાનમાં એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો કે જ્યાં થીન રેસ્ટોરન્ટ ની દિવાલ તૂટેલી હતી એમની બારી જ્યાં તૂટેલી હતી ત્યાં એમણે માર્કેટ માં માર્કેટ એમનું અનુસરણ કરવાનું શરૂ રાખ્યો કે અહીંયા અહીંયા એ પસાર થયો હશે ધ પ્રેસ્ટ હેડ અફસેટ ધ એપલ્સ ધ માર્કેટ સ્ટોલ એન્ડ હેડ ચેન્જ લેબલ્સ ઓફ એન્ડ નટ્સ

એટલે કે તેને વધારી નાખ્યા હતા ધ અમાઉન્ટ એટલે કે કિંમત ઓન ધ બેલ એટલે કે બેલ પરની જે રકમ હતી એ રકમ વધારી નાખી હતી એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી અને તોડી નાખી હતી બારી વિન્ડો મતલબ કે બારી ડેલિબરેટલી મતલબ કે જાણી બૂજીને એણે બારીને શું કરી હતી જાણી જોઈને અથવા તો જાણી બૂજીને જાણી જોઈને જાણી જોઈને એને બારી શું સોરી બારી બારી જ ને હા બારી એને શું કરી નાખી હતી તોડી નાખી હતી ત્યારબાદ છેને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ખબર જ હતી ઇન્ટરેસ્ટિંગ બધા પાઠ એટલા છે જો પાંચમું યુનિટ એટલું સરસ હતું હવે અત્યારે છઠ્ઠું યુનિટ પણ એટલું સરસ છે જોઈએ આગળ ઇવેન્ચ્યુઅલી વેલેન્ટીન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટીડ હેથ ઇવેન્ચ્યુઅલી આખરે વેલેન્ટીન એટલે વેલેન્ટીન ઇઝ લેડ ટુ હેમ્પથી હેમ્પસ્ટીડ હેથ એટલે કે તે હેમ્પ હેમ્પસ્ટીડ બરાબર ફનો ઉચ્ચાર કરવાનો છે

અને વેલેન્ટીન ખાતરી હતી ધેટ કે ધીસ મેન ઇઝ અ ફ્લેમ્બો મતલબ કે આ જે બીજો માણસ જે છે ને એ ફ્લેમ્બો છે વેલેન્ટીન એન્ડ ટુ અધર ઓફિસર્સ ફોલો હિમ વેલેન્ટીન અને તેની સાથે બીજા જે ઓફિસર હતા એ ઓફિસર ફોલો મતલબ કે અનુસરણ કરી રહ્યા હતા હિમ મતલબ કે તેનો એન્ડ ઓવર હિયર ધ ફોલોઇંગ કોન્વર્સેશન બિટવીન ધેમ એન્ડ ઓવર હિયર અને સાંભળતા હતા ધ ફોલોમિંગ કન્વર્શન મતલબ કે એમની જે વાતચીત હતી એ વાતચીતને શું કરી રહ્યા હતા સાંભળી રહ્યા હતા કોની વચ્ચેની એટલે કે એક પાદરી અને એક જે માણસ હતો જે સિમ્પલ દેખાતો હતો સિમ્પલ દેખાતા પાદરી વચ્ચે અને એક બીજા માણસ વચ્ચેની જે વાતચીત થતી હતી એ વાતચીતને શું કરતા હતા શાંતિથી સાંભળતા હતા તો તમે પણ મને અત્યાર સુધી શાંતિથી સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ મન લાગે છે આપણે હજી એક પેરેગ્રાફ જોઈ લઈએ કારણ કે આ સ્ટોરી આપણને બહુ સારી લાગી લાગી કે ચાલ હજી થોડુંક આપણે જોઈ લઈએ મજા આવી જશે ધેન વિથ ડ્રો સ્ટીલ બેન્ટ એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેટિસ્ટ સીડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇઝ ધ ફ્લેમ્બો સીડ ધેન ત્યાર પછી વિથ બ્રો એટલે કે એમની જે આઈબ્રો છે સ્ટીલ બેન્ટ અને થોડી શું કરી ઝુકાવી એન્ડ ચેન્જિંગ અને ચેન્જ ન કર્યો શેમાં બાય ધ શેડ શેડ ઓફ ઓર વોઇસ મતલબ મતલબ કે કે તેના 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 અવાજ જે પણ પણ હતી હતી એમાં ટેસ્ટ જરા બદલાવ કર્યા વગર એને પોતાની આઈબ્રો ને થોડી ઝુકાવી અને ફ્લેમ્બો બોલ્યો સેડ બોલ્યો શું બોલ્યો આપી દે મતલબ કે આવી કઈક હશે બરાબર આવી રીતે કઈક બ્લુ ક્રોસ હશે એ બ્લુ ક્રોસમાં અહિયાં નીલમણી હશે તો એ નીલમણી જે મને અત્યારે આપી દે

એમાં શું કરતું હતું ઉમેરો કરતું હતું હિંસાનો ઉમેરો કરતું હતું દેટ શોકિંગ કે જે શોકિંગ હતું ચેન્જ ઓફ સ્પીચ તેમની સ્પીચને બદલાવવા માટે આશ્ચર્યજનક હતું કે તેમની સ્પીચ બદલાઈ ગઈ તેમનો સ્વભાવ શાંત હતો તેમનો એટીટ્યુડ નોર્મલ હતો પરંતુ જ્યારે એમની સ્પીચમાં વાયલન્સ દેખાય છે હિંસક આવે છે ત્યારે એ આશ્ચર્યચકિત થઈ જાય છે

ટુ હેવ સમ વોટ ફૂલિશ ફિશ કે મૂર્ખામી ભરેલો ચહેરો એક નાદાન ચહેરો કે જાણે કંઈ કંઈ થયું જ નહીં એ નાદાન ચહેરો ટર્ન ટુ ધ સ્ટેર્સ અને તેમની તરફ જોવે છે તેમની તરફ જોવે છે એક નાદાન ચહેરા સાથે કે જાણે કંઈ કંઈ થયું જ નથી ને કંઈ નથી મે બી હી હેડ નોટ અંડરસ્ટૂન્ડ

કહ્યું હા સેડ ધ ટોલ પ્રિસ્ટ એ જે ઊંચા પ્રિસ્ટ હતા ને એ ઊંચા પાદરી એમને કહ્યું હા ઇન ધ સેમ લો વોઇસ એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર બરાબર એ જ ધીમા અવાજમાં એન્ડ ઇન અ સેમ સ્ટીલ પોસ્ચર બરાબર એ જ સ્થિતિમાં પોસ્ચર મતલબ કે સ્થિતિ બરાબર એ જ સ્થિતિ અને બરાબર એ જ અવાજમાં એણે પણ કહ્યું હા યસ

શાંતમાં હસતો હતો પરંતુ લાંબુ હસ્યો નો હી ક્રાય યુ વોન્ટ ગિવ ઇટ ટુ મી નહીં હી ક્રાઇડ મતલબ કે એણે બૂમો પાડી નહીં યુ વોન્ટ ગિવ ઇટ ટુ મી કતું મને એ આપે યુ પ્રાઉડ પૃષ્ઠ યુ પ્રાઉડ પૃષ્ઠ એ ઘમંડી પાદરી પ્રાઉડ મતલબ કે અહીંયા ગર્વ નહીં પરંતુ અહીંયા એ છે ને રોસ્ટ વર્ડ યુઝ કર્યો છે હમણાં અને રોસ્ટ વર્ડ યો તરીકે યુઝ કર્યો છે ગમંડી એ ગમરની પાદરી યુ વોન્ટ ગિવ ઇટ ટુ મી તું મને એ નહીં આપે યુ લિટલ ફુલિશ મેન તું નાના મૂર્ખ માણસ શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગિવ ઇટ ટુ મી શું હું તને કહ ટેલ યુ આઈ ટેલ યુ હું તને કહું વાય એટલે કે શા માટે યુ વોન્ટ ગિવ ઇટ ટુ મી કે તું મને એ નહીં આપે એના વિશે હું તને કહું

બસ ચાલો ને આટલી તૈયારી કરું ને પછી આગળ આપણે પછી જ હોય છું તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ તમારા ચહેરા પર સરસ મજાની સ્માઈલ રાખો કારણ કે સ્માઇલ સાથે તમે તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતી શકશો ઓકે ચાલો તો વંદે માતરમ જય જય ગુજરાત